આપણે અંજારના જૂનામાં જૂના સ્થળ બરેશ્વર મંદિરના સ્થાનક ઉપર છે. આ મંદિરનો એક શિલાલેખ અહીં લાગેલો છે, જેમાં આ મંદિર 190 વર્ષ માત્ર જૂનું છે એવું આપણને જાણવા મળે છે. પૂજારી જણાવે છે એટલે શિલાલેખ વાંચી શકાય છે. પરંતુ પુરાતત્વ ખાતા વાળાએ મારે એક બોર્ડ મારેલ છે, જેમાં આ મંદિરને ભરેશ્વર નહીં પણ ભળેશ્વર એવું નોંધેલું છે. અને આ મંદિર 10મી સદીનું છે, એટલે કે ચાલુક્ય શ્રેણીનું છે. બહારના એનો શિલ્પો જોઈ અને કેળા અને એવા બધા જે મંદિર છે એની કક્ષામાં મૂક્યું છે. આ અંગે બીજું તો શું થઈ શકે એટલે આપણે એટલું કરી શકશું ઇતિહાસ પરિષદ મારફત કે પુરાતત્વ ખાતા પાસેથી આપણે આ અંગે પત્રવ્યવહાર કરી સત્ય હકીકત શું છે. કારણ કે આપણી આ ફરજ છે ઇતિહાસ પરિષદની કે જે સત્ય છે ઇતિહાસમાં જે એનું ઉજાગર કરવું અને સ્થાનો સ્થાપત્ય જળવાઈ રહે એવી આપણી નેમ છે. એનાથી વિશેષ ઇતિહાસ પરિષદના સ્થાપના દિવસ પ્રસંગે જ્યારે આપણે અંજારની મુલાકાતે આવ્યા છીએ, આપણી સાથે એના ઇતિહાસવિદ ભાલુભાઈ ઠક્કર પણ સાથે છે. અને આજે ખરેખર દુઃખની વાત એવી છે, કમનસીબીની વાત એવી છે કે કચ્છમાં આ 2001નો ભૂકંપ આવ્યો ત્યાર પછી ઘણા રક્ષિત સ્મારકો છે આજે બેહાલ હાલતમાં છે. અહીંયા તો પૂજા થાય છે પણ ઘણા સ્થાનોમાં પૂજા કરી ન શકાય એવી પરિસ્થિતિ આવેલી છે. આપ જોવો છો ભુજની છતેડીયું કે જેનું કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલે છે, જેના માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે છતાં પણ કામ થતું નથી. તો આજે કચ્છમાં એક ઔદ્યોગિક વિસ્તાર આવી રહ્યો છે, માણસોની ધાર્મિક લાગણી ભાવના પણ વધતી જાય છે દિવસે દિવસ. ઘણા દાતાઓ પણ છે ઊભા કહી શકે એમ છે, તો એમની જે કાયદાની જે આટી ખૂટી છે એની મંજૂરીમાં અટવાઈ જઈ વર્ષો નીકળી જાય છે. તો એ કાયદા સડક બનાવવા જોઈએ અને ખરેખર આવા જે સ્મારકો છે એ ખરેખર પૂરા પહેલાંના છે, 1000 વર્ષ પહેલાંના છે, 200 વર્ષ પહેલાંના છે, એનું પણ પૂરતું લઈ અને જે કોઈ એનો સંભાળ સાર સંભાળ કરવા માટે દેવું જોઈએ, સમિતિ બનાવવી જોઈએ, કમિટી બનાવવી જોઈએ. તો જ આવી રીતે આ કચ્છના જે ઐતિહાસિક સ્થળો છે, આવા પુરાતન સ્થળો છે, આવા ધાર્મિક સ્થળો છે એની જાળવણી તો થશે, નકર કચ્છ જે છે એ ભવિષ્યની અંદર આવી રીતે વરસાદ વાવાઝોડાના કારણે આવા સમારોહ જો નાશ પામશે તો કચ્છનો જે ઇતિહાસ છે એ ઇતિહાસ મટી જશે, ખાલી એક દંતકથા જશે. વિશેષમાં જણાવીએ તો શું છે, પુરાતત્વ ખાતાનો એક નિયમ છે, સરકારી જીઆર છે કે એ જો બોટ મારી દે પછી પોતે કાંઈ કરતા નથી, કરવા દેતા નથી. જેવી રીતે આપણે મેઘમટોળની વાત કરી તો 800 વર્ષ જૂનું છે, ત્યાં પણ હવે બોર્ડ માર્યું છે, બંધ કરી તાળાવાળી મૂકે છે. કે આપણે એને પૂછીએ તો એમ કહે છે કે અંદરના જે ચિત્રો છે એ અહીં જો બીજો વાતાવરણ ઊભું થાય તો એને અસર કરે, એને નાશ પામે. એટલે આપણી દલીલ છે, આવાના મેં પણ પત્રવ્યવહાર કરે છે કે તમે બંધ રાખશો તો પણ એ વસ્તુઓ ખરાબ થઈ જવાની છે. એટલે અંજારના બે પ્રશ્નો આપણે સવારે રજૂ કર્યા, મેઘમટોળ મંદિર અને ભરેશ્વર મંદિર, એ બંનેનો કાંઈક ને કાંઈક ઉકેલ આવે. બાપુએ ત્યાં વાસણભાઈને પણ ખાતરી આપી છે, વાસણભાઈએ આપણને ખાતરી આપી છે કે આ બંને અંગે હું કશું કરીશ. વાંધો નહીં, પડશે શું વિકાસ માટેનો છે, આનું આ જે છે ને આનું સારું કરે એટલા માટે આવ્યા છે. ભાઈ વાંધો સાહેબની વાત કરી સાહેબ સાહેબની વાત કરી તો Thank you.
ख्याल तो बड़े ज्ञान में मानता है।